નમસ્કાર મિત્રો બુકબડ એકેડેમીમાં હું ઋતુરાજ રાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું આ રવિવારે સમગ્ર ગુજરાતમાં બુકબડ એકેડમી ગાંધીનગર દ્વારા જે ટેસ્ટ નંબર પાંચનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અહીંયા આપણે ચર્ચા કરીશું એ જ મોક ટેસ્ટ નંબર પાંચમાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નોની અને એના જવાબોની વિસ્તૃત સમજૂતી સાથે ચર્ચા કરીશું તો શરૂ કરીએ પહેલો પ્રશ્ન પૂછાયો તો કયા સોલંકી રાજાએ પોતાના શાસનકાળ દરમિયાન દિગંબરો માટે મૂળ વસ્તિકા મંદિર અને શ્વેતાંબરો માટે મૂળનાથ જીનદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું ચાર ઓપ્શન આપેલા છે ચારે ચાર ઓપ્શનમાં જે રાજાઓનો ઉલ્લેખ કરેલો છે નામનો આપણે જોઈ શકીએ છીએ ચારે ચાર રાજાઓ સોલંકી વંશના છે જવાબની વાત કરીએ તો સાચો જવાબ આવશે મૂળરાજ સોલંકી પ્રથમ જેણે પાટણમાં સોલંકી વંશની સ્થાપના કરી હતી અને કદાચ એ પાછળનું કારણ પણ આપણને ખબર હશે કે સત્તા ઉપર આવવા માટે એને પોતાના મામા સામંતસિંહની હત્યા કરી હતી જે ચાવડા વંશના અંતિમ શાસક હતા મૂળરાજ સોલંકી જ ઇતિહાસમાં મૂળરાજ સોલંકી પ્રથમ અથવા તો મૂળરાજ પ્રથમ તરીકે ઓળખાયેલો છે સત્તા ઉપર આવશે કઈ રીતે આવશે એની આપણે હમણાં ચર્ચા કરી ચાવડા વંશના અંતિમ શાસક સામંતસિંહ જેના મામા થતા હતા એની હત્યા કરીને એ પાટણની ગાદી ઉપર બેસશે પછી એણે ચાવડા વંશનો નાશ કર્યો અને સોલંકી વંશની સ્થાપના કરી હતી સત્તા ઉપર આવ્યા પછી એના સ્થાપત્યોની વાત કરીએ તો પોતાના શાસનકાળ દરમિયાન એને પાટણ રાજ્યમાં અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું નિર્માણ કરાવ્યું હતું જે રુદ્રમાળ તરીકે પણ ઓળખાય છે ત્યારબાદ મૂળ આ રાજા શિવનો ઉપાસક હોવા છતાં એને પછીથી જૈન ધર્મ અંગીકાર કરેલો છે અને જૈન ધર્મ અંગીકાર કર્યા પછી જે જૈન ધર્મના બે ભાગ પડેલા છે દિગંબર અને શ્વેતાંબર બંનેને સામ્રાજ્યમાં સમાન દરજ્જો આપીને આ રાજા બેઠો હતો અને કહેવાય છે કે જૈન ધર્મના જે બે ભાગ પડેલા છે દિગંબરો અને શ્વેતાંબરોએ બંને માટેના સ્થાપત્યનું નિર્માણ પણ એ પોતાના શાસનકાળ દરમિયાન કરાવશે જે આપણે જોઈ શકીએ છીએ લખેલું છે કે દિગંબરો માટે એને મૂળ વસ્તિકાના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું આ મૂળ વસ્તિકાનો મતલબ થાય મૂળનું નિવાસસ્થાન અને શ્વેતાંબરો માટે મૂળનાથ જીનદેવના મંદિરોનું પણ એને નિર્માણ કરાવ્યું હતું પછીના પ્રશ્નની વાત કરીએ તો ગુજરાતમાં કયા કાળના મળી આવેલા સિક્કાઓ કાસા તરીકે ઓળખાતા હતા ચાર ઓપ્શન આપેલા છે ગુપ્ત કાળ ઇન્ડોગ્રીક કાળ કાળ અને મૌર્યકાળ પ્રશ્નમાં ઉલ્લેખ કરેલો છે કે કયા સિક્કાઓ કાસાર્પણ તરીકે ઓળખાતા હતા ગુજરાતના ઇતિહાસમાં એવા બે જ વંશ છે જેના સમયગાળાના સિક્કાઓ કોઈ વિશેષ નામથી ઓળખાયા હશે અને બંનેનો ઉલ્લેખ અહીંયા કરેલો છે ઇન્ડોગ્રીક મળી આવેલા સિક્કાઓ અલગ અલગ નામથી ઓળખાયેલા છે અને વાત કરીએ તો ઇન્ડોગ્રીક કાળ અને એ સમયગાળાના સિક્કાઓ આપણને ગુજરાતમાંથી મળશે જે મૂળ કયા નામથી ઓળખાયા હતા તો ધ્રમ આ ધ્રમ આપણને ઇન્ડો ગ્રીક કાળમાંથી મળશે એટલે કે ભારતીય ગ્રીકોનું શાસન જ્યારે આપણા ગુજરાતમાં થશે ત્યારે ત્યારબાદ કાળ આવશે ત્યારે આ ક્ષત્રપ રાજાઓના સમયગાળાના સિક્કાઓ પણ આપણને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી મળેલા છે જે ઇતિહાસમાં કાસાર્પણના નામથી ઓળખાયેલા છે માટે આ પ્રશ્નનો સાચો જવાબ થશે કાળ પછી રાજા ચાષ્ટાનની વાત હોય કે એના પૌત્ર જે આપણને ખબર જ હશે નામ હતું એનું રુદ્રદામન આ બંનેના સમયગાળાના આપણને સિક્કાઓ મળી આવેલા છે અને કચ્છના અધૌ ગામેથી આ બંને રાજાઓના શિલાલેખો પણ મળેલા છે પછીનો પ્રશ્ન છે નીચે આપેલા ચાવડા વંશના શાસકોને તેમના શાસનના યોગ્ય ક્રમ અનુસાર ગોઠવો ચાવડા વંશના પાંચ શાસકોના નામ આપેલા છે આપણે અહીંયા એમને એમના શાસનના યોગ્ય ક્રમ અનુસાર ગોઠવવાના છે ગોઠવણી કરીએ તો આપને એટલી તો ખબર જ હશે કે ચાવડા વંશની મૂળ સ્થાપના કોને કરેલી છે તો વનરાજ ચાવડાએ એટલે પહેલા ક્રમે વનરાજ ચાવડા જ આવશે ત્યારબાદ વનરાજ ચાવડા પછી સત્તા ઉપર કોણ આવ્યો હતો તો એનો પુત્ર યોગરાજ એટલે ચોથા નંબરે આપણે નામ લખીશું યોગરાજ શાંતિપ્રિય જીવન જીવતો હતો યોગરાજ ન્યાયપ્રિય શાસક પણ હતો પણ એનો પુત્ર જેનું નામ હતું ક્ષેમરાજ એ લૂંટફાટની વૃત્તિ ધરાવતો હતો માટે કહેવાય છે કે યોગરાજે આત્મહત્યા કરી હતી ત્યારબાદ સત્તા એના પુત્ર ક્ષેમરાજના હાથમાં આવી હતી એટલે આપણે અહીંયા લખીશું ક્રમ એના પછી યોગરાજના પુત્ર ક્ષેમરાજનો આ ક્ષેમરાજ પછી ભુવડ સત્તા ઉપર આવ્યો હતો ભુવડ પછી વીરસિંહ આવ્યો હતો વીરસિંહ પછી રત્નાદિત્ય આવ્યો હતો અને ત્યારબાદ અંતિમ શાસક સામંતસિંહ સત્તા ઉપર આવ્યો હતો પણ અહીંયા આપણે જે નામ ઉલ્લેખમાં લીધેલા છે એની જ ગોઠવણી કરીશું તો ક્ષેમરાજ પછી આપણે કોને બતાવશું તો વીરસિંહને અને ત્યારબાદ આપણને ખબર જ હશે ચાવડાંશનો અંતિમ શાસક કોણ હતો તો સામંતસિંહ આ ક્રમ જે આપણે ગોઠવ્યો છે એને હવે ચાર ઓપ્શનમાંથી ગોતવાનો પ્રયત્ન કરીશું તો એક ચાર બે ત્રણ અને પાંચ ક્યાં આપેલું છે સાચું તો ઓપ્શન બી એક ચાર બે ત્રણ અને પાંચ માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી પછીનો પ્રશ્ન છે ગુજરાતના ઇતિહાસમાં કયા શાસકે દ્વારકાના રાજા ભીમજી વાઢેર પર આક્રમણ કરીને દ્વારકાના મંદિરનો નાશ કર્યો હતો ચાર ઓપ્શન છે એમાં એક ઔરંગઝેબ મુગલ શાસકનું નામ છે અને ત્યારબાદ જે ત્રણ ઓપ્શનમાં શાસકોના નામ છે એ સલ્તનતકાલીન ગુજરાતના શાસકો છે સીધો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ તો સાચો જવાબ છે મોહમ્મદ બેગડો કહેવાય છે પોતાના શાસનકાળ દરમિયાન મહંમદ બેગડાએ ઈસવીસન ચૌદસો ને બોતેર માં દ્વારકા ઉપર આક્રમણ કર્યું હતું ને એ સમયે દ્વારકામાં કોનું શાસન હતું તો રાજા હતો ભીમજી વાઢેર મહંમદ બેગડાએ ઈસવીસન ચૌદસો ને દ્વારકા ઉપર આક્રમણ કરીને રાજા ભીમજી વાઢેરને પરાજય આપ્યો હતો યુદ્ધમાં અને કહેવાય છે ત્યારબાદ દ્વારકાના મંદિરનો નાશ પણ કર્યો હતો અને દ્વારકાનું નામ બદલીને મોહમ્મદ બેગડાએ શું રાખ્યું હતું તો મુસ્તફા નગર માટે અહીં આપણા પ્રશ્નો સાચો જવાબ આવશે ઓપ્શન સી મહમદ બેગડો પ્રશ્ન છે ગુજરાતમાંથી મળી આવેલા સિંધુ સભ્યતાના નગર કુંતાસીનું સંશોધન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ચાર ઓપ્શનમાં ચાર અલગ અલગ સંશોધન કરતાના નામ આપેલા છે પણ આપણને ચારે ચાર ઓપ્શનમાં જે નામ આપેલા છે એ જોઈને એટલી ખબર પડતી હશે કે આ ચારે ચાર સંશોધન કરતાં ઉત્ખનન કરતાના જે નામ આપેલા છે એમને ગુજરાતના કોઈ ચોક્કસ નગરનું સંશોધન કે ઉત્ખનન કરેલું છે પહેલાં જવાબ મેળવી લઈએ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કુંતાશીનું સંશોધન કોણે કર્યું છે તો યાદ રાખીશું આપણે કુંતાસીનું સંશોધન ઈસવીસન ઓગણીસોને અઠ્યાસીમાં કરવામાં આવ્યું હતું ક્યાંથી મળ્યું છે તો વર્તમાન પરિસ્થિતિમાં કુંતાસી આપણને મોરબી જિલ્લામાંથી મળશે તાલુકો છે માળિયા મિયાણા અને કઈ નદીના કિનારેથી મળ્યું છે તો ફૂલકી નદીના કિનારેથી અને ઓગણીસો અઠ્યાસીમાં એનું સંશોધન એનું ઉત્ખનન કોને કર્યું હતું તો યાદ રાખીશું આપણે પી પી પંડ્યા જે પી જોશીએ પણ ઘણા બધા નગરોમાં સંશોધન કરેલું છે અને આપણને એની પણ ખબર હોવી જોઈએ સુરકુટલાનું સંશોધન જેપી જોશી કરશે ઓપ્શન રવિન્દ્રો ને સડસઠ માં એ જ ધોળાવીરામાં ઉત્ખનન એટલે કે સંશોધન કોણ કરશે તો જેપી જોશી ઓપ્શન એમાં જે નામ આપેલું છે એસ આર રાવ પૂરું નામ છે શિકારીપુરા રંગનાથન રાવ એમને પણ લોથલ નગરનું સંશોધન કરેલું છે પણ અહીંયા આપણે માત્ર કુંતાસીની વાત છે તો સાચો જવાબ યાદ રાખીશું પી પી પંડ્યા આવશે ક્યારે સંશોધન થયું હતું કુંતાસી ક્યારે મળ્યું છે તો ઓગણીસો ને અઠ્યાસીમાં ક્યાંથી મળ્યું છે તો મોરબી જિલ્લો તાલુકો છે માળિયા મિયાણા અને એવો પ્રશ્ન પૂછાય કઈ નદીના કિનારેથી તો આપણે યાદ રાખીશું ફુલકી નદીના કિનારેથી મળી આવ્યું છે પ્રશ્ન છે સોલંકી વંશના કયા શાસકે શુક્લ તીર્થ એટલે કે ભરૂચ ખાતે અન્ન અને જળનો ત્યાગ કરીને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો ચાર ઓપ્શન આપેલા છે ચારે ચાર ઓપ્શનમાં જે નામ છે શાસકોના એ તમામે તમામ સોલંકી વંશના શાસકો છે મૂળરાજ પ્રથમ એટલે કે મૂળરાજ સોલંકી પહેલો એના મૃત્યુ પછી એનો પુત્ર ચામુંડરાજ સત્તા ઉપર આવ્યો હતો આ ચામુંડરાજના સંતાનમાં ત્રણ પુત્રો હતા વત્સરાજ એટલે કે વલ્લભરાજ બીજો પુત્ર હતો દુર્લભરાજ અને ત્રીજો પુત્ર હતો નાગરાજ પણ કહેવાય છે ચામુંડ જ્યારે સત્તા ઉપર આવ્યો ત્યારે એનો વહીવટ બરોબર ચલાવી શક્યો નથી સામ્રાજ્યનો માટે એની બહેન ચાચીણી ચામુંડ રાજ સત્તા ઉપરથી ખસી જશે કહેવાય જેની બહેન ચાચીણી દેવીએનો રાજ્યાભિષેક કોનો કરાવડાવ્યો છે તો એના પુત્ર મોટા પુત્ર વલ્લભરાજનો રાજ્યાભિષેક થઈ ગયો ચામુંડરાજનો મોટો પુત્ર વલ્લભરાજ સત્તા ઉપર આવી ગયો એટલે હવે ચામુંડ રાજ સિદ્ધો કાશીની યાત્રાએ જવા માટે નીકળ્યો હતો પણ રસ્તામાં કહેવાય છે માળવાના રાજા માલવ રોક્યો અને એનું અપમાન કર્યું અપમાન તો કર્યું પણ પછી એ માળવાના માલવ રાજે આ ચામુંડ રાજનું રાજ છત્ર પણ લૂંટી લીધું હતું છીનવી લીધું હતું ત્યારબાદ ઇતિહાસકારો એવું બતાવે છે કે ચામુંડ રાજ પછીથી ભરૂચ શુક્લ તીર્થ ખાતે ગયો હતો અને અન્ન અને જળનો ત્યાગ કરીને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો માટે આપણા પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ચામુંડ પછીનો પ્રશ્ન છે વાઘેલા કયા શાસકે ગિરનાર પર્વત ઉપર રેવતી કુંડ નો કરાવ્યો હતો આ પ્રશ્નનો સાચો જવાબ છે અર્જુન દેવ જ્યારે વિશલદેવ વાઘેલા સત્તા ઉપર હતો ત્યારે ઇતિહાસમાં બતાવ્યું હતું કે એને કોઈ સંતાનમાં પુત્ર હતો નહીં આ રાજા અપુત્ર બતાવેલો છે ઇતિહાસમાં પણ અર્જુનદેવનો એક ભાઈ હતો જેનું નામ હતું પ્રતાપ મલ્લા અર્જુનદેવના ભાઈ પ્રતાપ મલ્લાના સંતાનમાં એક પુત્ર હતો જેનું નામ હતું અર્જુનદેવ અને માટે જેવું કહેવાયું છે કે વિશલદેવે પોતાની જ હાજરીમાં હયાતીમાં પોતાના ભાઈ પ્રતાપ મલ્લાના પુત્ર એટલે કે પોતાના ભત્રીજા અર્જુન દેવનો રાજ્યાભિષેક કરાવ્યો હતો અને ત્યારબાદ અર્જુન દેવ સત્તા ઉપર આવ્યો અને એને સત્તા ઉપર આવ્યા પછી ગિરનાર પર્વત ઉપર જૈન ધર્મના ત્રેવીસમાં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથનું મંદિર પણ બંધાવ્યું હતું અને રેવતી કુંડનો જીર્ણોધાર પણ કરાવ્યો હતો માટે આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન સી અર્જુન દેવ પછીનો પ્રશ્ન છે કર્માશાહ નામના વણિકે સલ્તનતકાલીન ગુજરાતના કયા શાસકની મદદથી શેત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો કર્માશાહ મેવાડના ઓશવાલ જ્ઞાતિનો વણિક હતો જેને સલ્તનતકાલીન ગુજરાતના એક મહાન શાસક બહાદુર શાહની મદદ લીધી હતી અને બહાદુર શાહની મદદથી કહેવાય છે કે એને શેત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને કદાચ આપણને એ તો ખબર જ હશે કે હાલ એ જ જગ્યાએ કર્માશાહની ટૂંક પણ આવેલી છે અને આ કર્માશાહ મૂળ ક્યાંનો હતો તો મેવાડની ઓસવાળ જ્ઞાતિનો વણિક હતો માટે આ પ્રશ્નનો સાચો જવાબ આપણે યાદ રાખીશું ઓપ્શન ડી બહાદુર શાહ કે કર્માશાહ નામના વણિકે સલ્તનતકાલીન ગુજરાતના બહાદુર શાહની મદદથી શેત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો પછીનો પ્રશ્ન છે ઈસ્વીસન પંદરસો છવ્વીસમાં કોનું શાસન હતું ચાર ઓપ્શનમાં ચાર અલગ અલગ શાસકોના નામ છે જ્યારે ચાર શાસકો સલ્તનતકાલીન યુગના છે બાબર જ્યારે ઈસવીસન પંદરસો ને છવ્વીસમાં ભારત ઉપર આક્રમણ કરશે ત્યારે દિલ્હીમાં લોધી વંશનું શાસન હતું ભારતની વાત કરીએ તો અને આ વંશનો કયો શાસક સત્તા ઉપર બેઠો હતો દિલ્હી સલ્તનતમાં તો એ દિલ્હી સલ્તનતમાં જે શાસક સત્તા પર બેઠો હતો લોધી વંશનો એ અંતિમ શાસક બતાવ્યો છે જેનું નામ હતું ઇબ્રાહિમ લોધી જેની સાથે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થશે ઈસવીસન પંદરસો ને છવ્વીસમાં પણ એવું કહેવાયું છે કે જ્યારે બાબરે ઈસવીસન પંદરસો ને છવ્વીસમાં ભારત ઉપર આક્રમણ કર્યું તે સમયે ગુજરાતમાં મુઝફ્ફર શાહ બીજાનું શાસન હતું જે આપણા ઇતિહાસમાં સંત સુલતાન તરીકે ઓળખાયેલો છે અને એવું પણ કહેવાયું છે ઇતિહાસમાં કે જ્યારે બાબરે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે આજ મુઝફ્ફર શાહ બીજો ગભરાઈ ગયો હતો અને એણે પોર્ટુગીઝોની મદદ માંગી હતી અને બદલામાં કહેવાય છે કે એને પોર્ટુગીઝોના દીવમાં વેપાર કરવાની છૂટ પણ આપી હતી પછીના પ્રશ્ન ઉપર જઈએ તો પ્રશ્ન છે અઢારસો સત્તાવનના વિપ્લવના સંદર્ભમાં નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ચાર અલગ અલગ વિધાનો આપેલા છે ચર્ચા કરીએ તો પહેલું વિધાન છે ઓપ્શન એમાં અમદાવાદની જુમા મસ્જીદના મૌલવી સરજુદ્દીને અંગ્રેજો વિરુદ્ધ બળવો જાહેર કર્યો હતો આ વિધાન સાચું છે કે જ્યારે રોબર્ટ્સની રેજિમેન્ટ બળવો કરશે અને બળવાને દબાવી દેવામાં આવશે ત્યારે એના તાત્કાલિક થોડા સમય પછી અમદાવાદની જુમા મસ્જિદના મૌલવી સરજુદ્દીને અંગ્રેજો વિરુદ્ધ બળવાની જાહેરાત કરી હતી પણ આ બળવો પણ અંગ્રેજો દ્વારા દબાવી દેવામાં આવ્યો હતો માટે એ વિધાન સત્ય છે આણંદ પાસેના ખેડા અને ત્યાં નેતૃત્વ લેનાર વ્યક્તિ હતા જયસિંહ ઠાકોર પણ કહેવાય છે અઢારસો ને સત્તાવનનો વિપ્લવ નિષ્ફળ ગયો એટલે આ જ ખેડાના જયસિંહ ઠાકોરને જન્મ સજા થઈ હતી માટે એ વિધાન પણ સત્ય છે એના પછી આણંદ પાસે આવેલ ખાનપુરમાં ઠાકોર જીવાભાઈ આ વિધાન પણ સત્ય છે કારણ કે આણંદ પાસેના ખાનપુરથી નેતૃત્વ લેવાળા વ્યક્તિ હતા ઠાકોર જીવાભાઈ અઢારસો ને સત્તાવનનો વિપ્લવ નિષ્ફળ ગયો ત્યારે એમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એમને ફાંસીની સજા આપવામાં આવી હતી માટે વિધાન પણ આપણે યાદ રાખીશું સત્ય છે ચોથા વિધાનની વાત કરીએ તો વિધાનમાં લખેલું છે ઠાકોર સુરજમલે કડી પ્રાંતમાંથી બે હજાર સૈનિકોને એકસો પચાસ ઘોડે સવારો એકઠા કરીને બધાને પ્રતાપપુરા પાસે મહી નદીના કોતરમાં એકઠા કરવાનું નક્કી કર્યું હતું આ વિધાન ખોટું છે અસત્ય છે કઈ રીતે તો જોઈએ કડી પ્રાંતમાંથી બે હજાર સૈનિકોને એકસો પચાસ ઘોડેસવારોની વાત કરીએ તો આ બધું થવા પાછળનું કારણ શું હતું તો અંગ્રેજો તરફી વલણ દાખવવામાં બરોડાના રાજા ખંડેરાવનું નામ આવ્યું હતું એટલે એમને બરોડાની ગાદી ઉપરથી પદ પદભ્રષ્ટ કરવા માટે તમામ લોકોએ આ કાર્ય શરૂ કર્યું હતું કે કોઈ પણ ભોગે બરોડા પહોંચીને એ બરોડાની ગાદી ઉપર જે બેઠા છે રાજા ખંડેરાવ ગાયકવાડ એમને પદભ્રષ્ટ કરીશું આપણે અને એટલે જ આ નેતૃત્વ લેવામાં ઘણા બધા લોકો હતા સાહેબ પવાર હતા મલ્હાર રાવ હતા બાપુ સાહેબ ગાયકવાડ હતા અને આમને સાથ આપવામાં પાટણના મગનલાલ પટેલ અને વિજાપુરના ન્યાલચંદ ઝવેરી પણ હતા અને ત્યારબાદ કહેવાયું છે કે પાટણના એ જે મગનલાલ પટેલ હતા એમને કડી પ્રાંતમાંથી બે હજાર સૈનિકો અને એકસો પચાસ ઘોડી સવારો એકઠા કરીને બધાને પ્રતાપપુરા પાસે મહી નદીના કોતરમાં એકઠું કરવાનું નક્કી કર્યું હતું તેને મહી કાંઠાનો બળવો પણ કહેવાયો છે પણ ત્યારબાદ કોઈ વ્યક્તિએ ચાડી ખાધી હતી અંગ્રેજોની જેનાથી આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આ બનાવ નિષ્ફળ ગયો હતો પણ એ નેતૃત્વ લેનાર વ્યક્તિ આ ઠાકોર સૂરજમલ હતા નહીં એ વ્યક્તિ કોણ હતા તો મગનલાલ માટે ઓપ્શન ડી છે એ અસત્ય છે પછીનો પ્રશ્ન છે સિંધુ સભ્યતાના સંદર્ભમાં નીચે દર્શાવેલ વિધાનો પૈકી કહ્યું કે કયા વિધાન કે વિધાનો સત્ય છે આપણે સત્ય વિધાન શોધવાનું છે જોવા જઈએ તો હવે ચાર અલગ અલગ ક્રમ આપેલા છે ચારે ચારની વાત કરશું એટલે આપણને આપણો જવાબ મળી જશે પહેલા ક્રમમાં લખેલો છે સૌ પ્રથમ ચોખાના અવશેષો રંગપુરમાંથી મળી આવ્યા છે તો આ વિધાન સાચું છે સંશોધન કરતા જ્યારે રંગપુરમાં સંશોધન કરશે ત્યારે એમને ચોખાના ફોતરા મળી આવેલા છે અને એટલા ઇતિહાસકારો બતાવે છે રંગપુરમાં સૌ પ્રથમ ડાંગરની ખેતી પણ કરવામાં આવતી હતી રંગપુરમાં આપણને સૌ પ્રથમ ચોખાના અવશેષો મળ્યા હતા અને ત્યારબાદ લોથલમાંથી પણ આપણને ચોખાના અંશે અવશેષો મળેલા છે માટે એ વિધાન સત્ય છે બીજું વિધાન છે ધોળાવીરામાંથી તાંબુ ગાળવાની ભઠ્ઠી તથા ઓજારો બનાવવાના ઉપકરણો મળી આવ્યા છે તો આ વિધાન પણ સત્ય છે માટે પણ યાદ રાખીશું વિધાન સત્ય છે ત્રીજું છે દેશળ પર કચ્છ જિલ્લાના રાપર તાલુકામાંથી મળી આવ્યું છે દેશળ પરની વાત કરીએ તો એ આપણને મળ્યું છે કચ્છ જિલ્લામાંથી જ પણ તાલુકો રાપર નથી તાલુકો છે નખત્રાણા અને મોરઈ નદીના કિનારેથી મળી આવેલું છે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાંથી તો આપણને સુરકોટળા નામનું નગર મળશે ઓગણીસો ને ચોસઠમાં અને દેશળ પર આપણને મળ્યું છે ઓગણીસો ને ત્રેસઠમાં માટે વિધાન ત્રણ છે એ ખોટું છે ત્યારબાદ જે નંબર ચારમાં આપેલું છે કુંતાસી નગરે ફુલકી નદીના કિનારેથી મળી આવ્યું છે આની તો હમણાં થોડી જ વાર પહેલાં આપણે કોઈ પ્રશ્નમાં ચર્ચા કરી લીધી તો વિધાન આપણે સત્ય માનીશું તો ટોટલ ચારમાંથી પહેલું બીજું અને ચોથું વિધાન સત્ય છે ત્રીજું વિધાન ખોટું છે માટે આપણે સાચો જવાબ માનીશું માત્ર એક બે અને ચાર આ વિધાન જ સત્ય છે પછીનો પ્રશ્ન છે ગાંધીજીના સંદર્ભમાં નીચે આપેલ વિધાનો પૈકી કહ્યું કે કયા વિધાન કે વિધાનો અસત્ય છે ચાર વિધાન આપેલા છે આપણે ખોટું વિધાન શોધવાનું છે તો શરૂ કરીએ પહેલો વિધાન આપેલું છે ગાંધીજી ઈસવીસન અઢારસો એકાણું માં બેરિસ્ટર થઈને ભારત આવ્યા હતા આ લગભગ આપણને વાતની જાણ જ હશે કે આ વિધાન સત્ય છે બીજા નંબરે આપેલું છે ગાંધીજીના મોતીલાલ દરજીએ વિરમ ગામની જકાતબારીનો ત્રાસ દૂર કરવા વિનંતી કરી હતી અવિધાન પણ સત્ય છે ગાંધીજી જ્યારે મુંબઈથી રાજકોટ જતા હતા ત્યારે એમને મોતીલાલ દરજી વઢવાણ સ્ટેશને મળ્યા હતા અને એમને મળીને એટલે કે ગાંધીજીને મળીને મોતીલાલ દરજીએ જ વિરમગામની જકાતબારીનો ત્રાસ દૂર કરવા માટેની વિનંતી કરી હતી ઈસવીસન ઓગણીસો સત્તરમાં આ બનાવ થયેલો છે માટે વિધાન પણ આપણે સત્ય માનીશું ત્યારબાદ ત્રીજો ક્રમ છે અમદાવાદ મિલ મજૂરના પ્રશ્નના નિકાલ માટે અનસુયાબહેને ગાંધીજીની મદદ લીધી હતી આ વિધાન પણ સત્ય છે કે આંદોલન શરૂ હતું પણ ગાંધીજીની મદદ લેવાની જ્યારે વાત આવશે ત્યારે બહેને ગાંધીજીની મદદ માગી હતી અમદાવાદ મિલ મજૂરોના પ્રશ્ને ચોથા વિધાનની વાત કરીએ તો એમાં આપેલું છે ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસના કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં સવિનય કાનૂન ભંગ ચળવળ શરૂ કરવાનો નિર્ણય લીધા પછી તેનું નેતૃત્વ ગાંધીજીને સોંપવામાં આવ્યું હતું હવે એ વાત તો સત્ય છે કે કોઈ કોંગ્રેસના અધિવેશનમાં જ સવિનય કાનૂન ભંગ ચળવળ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એનું નેતૃત્વ ગાંધીજીને સોંપવામાં આવ્યું હતું પણ એ જે કોંગ્રેસનું અધિવેશન હતું એ કલકત્તામાં યોજાયું નહોતું અને ઓગણીસો ને અઠ્યાવીસમાં પણ નહોતું યોજાયું એ અધિવેશન ઈસવીસન ઓગણીસો ને ઓગણત્રીસનું કોંગ્રેસનું લાહોર અધિવેશન હતું જ્યાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ એનું નેતૃત્વ કોને સોંપવામાં આવ્યું હતું તો ગાંધીજીને માટે આપણે અહીંયા યાદ રાખીશું પ્રશ્ન પૂછે કયું વિધાન અસત્ય છે તો માત્ર ને માત્ર આ જે ચોથું વિધાન છે એ અસત્ય છે કારણ કે આ બે મુદ્દા એના ખોટા છે પછી એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો પ્રશ્ન છે ઈસવીસો અઢારસો ને વિપ્લવ પછી ગુજરાતમાં કરવામાં આવેલી હથિયારબંધીને સફળ કરવા માટે કર્નલ શેક્સપિયરને બરોડાના કયા રાજવીએ સાથ આપ્યો હતો ચાર ઓપ્શન છે ચારે ચાર બરોડાના રાજાઓના નામ છે ઓપ્શનમાં વાત કરીએ ગુજરાતમાં હથિયારબંધીની તો અઢારસો ને નો વિપ્લવ નિષ્ફળ ગયો પછીથી ગુજરાતમાં આ બધી જે પ્રવૃત્તિઓ થઈ છે હિંસક પ્રવૃત્તિઓને ડામવા માટે બરોડાના રેસિડેન્ટ કર્નલ શેક્સપિયરને આ કામ સોંપવામાં આવ્યું હતું હથિયારબંધનું કે જ્યાં દારૂગોળો બનાવવાની પ્રવૃત્તિઓ ચાલે છે જે લોકોએ હથિયારોની જપ્તી કરેલી છે તમામ લોકો પાસેથી બધું છીનવી લેવામાં આવે અને આ બધી પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે અને એ પરિસ્થિતિમાં કહેવાય છે કર્નલ શેક્સપિયરનો સાથ આપ્યો હતો બરોડાના રાજા ખંડેરાવ ગાયકવાડે અને એમની મદદથી આ કર્નલ શેક્સપિયરે ગુજરાતમાં હથિયારબંધીનો કાનૂન સફળ કર્યો હતો માટે અહીંયા આપણે આપણો સાચો જવાબ માનીશું ખંડેરાવ ગાયકવાડ જે ઓપ્શન ડીમાં આપેલા છે પછીનો પ્રશ્ન છે સરદારસિંહ રાણાના સંદર્ભમાં નીચે આપેલ વિધાનો પૈકી કયું એક વિધાન ખોટું છે ચાર ઓપ્શન સરદારસિંહ રાણાના સંદર્ભમાં આપેલા છે એમાંથી ખોટું એટલે કે અસત્ય વિધાન શોધવાનું છે શરૂ કરીએ ઓપ્શન એમાં કીધેલું છે તેઓ પાલિતાણાના રાજા રાજકુમાર સામંતસિંહની મદદથી બેરિસ્ટર થવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા આ વિધાન સત્ય છે સરદારસિંહ રાણા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટા કંતારિયા ગામે જન્મેલા છે અને એમને બેરિસ્ટર થવા માટે જ્યારે ઇંગ્લેન્ડ જવાની જરૂરત પડી ત્યારે એમની મદદ કરી હતી પાલીતાણાના રાજકુમાર સામનસીએ માટે વિધાન આપણે સત્ય માનીશું ત્યારબાદ ઓપ્શન બીમાં કીધેલું છે ટિળક મહારાજની ભલામણથી તેમણે વિનાયક સાવરકરને સ્કોલરશિપ આપીને ઇંગ્લેન્ડ બોલાવ્યા હતા આ વિધાન અસત્ય છે કારણ કે આ જે વિધાન આપેલું છે ટિળક મહારાજની ભલામણથી તેમણે વિનાયક સાવરકરને સ્કોલરશિપ આપીને ઇંગ્લેન્ડ બોલાવ્યા હતા એમાં સરદારસિંહ રાણાને કોઈ લેવા દેવા નથી આ વાક્ય કોની સાથે સંબંધ ધરાવે છે તો શ્યામજી કૃષ્ણ વર્મા સાથે કારણ કે શ્યામજી કૃષ્ણ વર્માએ ટિળક મહારાજ એટલે કે લોકમાન્ય ટિળક અથવા તો બાળ ગંગાધર ટિલકની ભલામણથી વિનાયક સાવરકરને સ્કોલરશિપ આપીને ઇંગ્લેન્ડ બોલાવ્યા હતા સરદારસિંહ રાણાએ નહીં માટે વિધાન આપણે ખોટું માનીશું ત્યારબાદ ઓપ્શન સી છે તેઓ વિનાયક સાવરકરની અભિનવ ભારતના બેન્કર હતા આ વિધાન સાચું છે સરદારસિંહ રાણા વિનાયક સાવરકરની અભિનવ ભારતના બેન્કર હતા અને ત્યારબાદ કીધું છે કે આઝાદી મળી દેશને એના પછી તેઓ લીમડી આવ્યા હતા અને એમનું મૃત્યુ વેરાવળ ખાતે થયેલું છે ઓગણીસો ને સત્તાવનમાં આ વિધાન સત્ય છે માટે આપણે ખોટું વિધાન યાદ રાખીશું ઓપ્શન બી પ્રશ્ન છે મૈત્રકવંશના રાજા દર્શન ચોથાએ નીચેનામાંથી કયું બિરુદ ધારણ કર્યું ન હતું ચાર આ ચાર અલગ અલગ બિરુદો આપેલા છે સીધા સીધા જવાબની વાત કરીએ તો મૈત્રકવંશનો એકમાત્ર રાજા દર્શન ચોથો જેવો હતો જેને એક સાથે ત્રણ બિરુદો એટલે કે ત્રણ ઉપાધિઓ ધારણ કરી હતી અને ત્રણે ત્રણ ઉપાધિઓ સર્વોચ્ચ હતી કઈ કઈ ઉપાધિઓ ધારણ કરી હતી તો યાદ રાખીશું તેણે પરમ ભટ્ટાર્કનું બિરુદ અથવા તો ઉપાધિ ધારણ કરેલી હતી ત્યારબાદ એ પરમેશ્વરનું બિરુદ પણ ધારણ કરીને બેઠો હતો અને એના પછી એને મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું મૈત્રક વંશનો એક માત્ર શાસક જેને એક સાથે ત્રણ બિરુદો ધારણ કર્યા હોય એ ધર્સેન ચોથો હતો અને કયા કયા બિરુદો ધારણ કર્યા હતા તો પરમ ભટ્ટાર્ક પરમેશ્વર અને મહારાજાધિરાજ આ મહેન્દ્રાદિત્યનું બિરુદ એને ધારણ કરેલું નથી માટે આપણે સાચો જવાબ યાદ રાખીશું ઓપ્શન સી મહેન્દ્રાદિત્ય તો મિત્રો આ હતા ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતના ઇતિહાસના પૂછાયેલા પ્રશ્નો મોક્ટિસ નંબર પાંચમાં થેન્ક યુ